ॐ शन्नो मित्र शंवरुणः शन्नो भवत्वरियमा द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहनावतु सहनौ भुनस्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शंकरं लोकशंकरं शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वंदे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः तपोभिः क्षीण पापानाम् शान्तानां वीतरागिणां मुमुक्षूणामपेक्षोऽयम् आत्मबोधो विधीयते बावनमा श्लोक भी उपाधिस्तोऽपि तद्धर्मैः अलिप्तो व्योमवन्मुनिः सर्वविन्मूढवत् तिष्ठेत् असक्तो वायुवच्चरेत् उपाधिविलयाद् विष्णो निर्विशेषं विषेन्मुनिः जले जलं व्योम्नि तेजस्तेजसि वा यथा यल्लाभान्ना परो लाभः यत्सुखान्ना परं सुखम् यज्ञानान्ना परं ज्ञानम् तद्ब्रह्मेत्यवधारयेत् અહીં સુધી આપણે કરેલું શું કહ્યું છેલ્લા થોડા શ્લોકોમાં વિદેય મુક્તિની વાત કરી છેલ્લે કહ્યું ઉપાધિ વિલયાદ વિષ્ણુ નિર્વિશેષમ વિશેન મુનિ જલે જલમ વિયદ વ્યોમની
તેજસ તેજસી વા યથા. જ્યારે પ્રારબ્ધ પ્રારબ્ધનો જ્યારે ક્ષય થાય છે ત્યારે શું થાય છે, તે ઉપાધિનો અંત આવે છે. ખરેખર તો આ જ્ઞાની પુરુષના પુરુષની દ્રષ્ટિએ પ્રારબ્ધ તો છે જ નહીં, એ આપણે ઘણી બધી વાત થઈ મુંડકમાં. એની પોતાની દ્રષ્ટિએ પ્રારબ્ધ નથી, કારણ કે એ તો બ્રહ્મમાં જ મળેલો છે, એ પોતે બ્રહ્મ છે એવું એને સ્પષ્ટ જ્ઞાન છે. પરંતુ ઉપાધિનો પ્રારબ્ધ હોવાને કારણે ઉપાધિનો જયારે અંત આવે છે ત્યારે શું થાય છે, ઉપાધિ વિલયાદ વિષ્ણુ. વિષ્ણુ એટલે અહીંયા સર્વવ્યાપક. સર્વવ્યાપકમાં જયારે ઉપાધિ મળી જાય છે, નિર્વિશેષમ વિશેન મુનિહિ, ત્યારે નિર્વિશેષમાં આ મુનિ પણ મળી જાય છે. કઈ રીતે, તો એનું દ્રષ્ટાંત આપ્યું, જલે જલમ વિયદ વ્યોમની, જળમાં જે રીતે જળ મળી જાય, આકાશમાં આકાશ મળી જાય, અને તેજસ તેજસ વિયદ વ્યોમની એટલે શું, જયારે ઘટાકાશ હોય એ ઘડાનો અંત આવે, ઘડો તૂટી જાય ત્યારે મહાકાશમાં મળી જાય. વિયદ વ્યોમની અરે તેજસ તેજસીવા, આપણે દીપક એક પ્રગટાવ્યો હોય, એ દીપકનો જયારે એમાં ઘી ખલાસ થઈ જાય ત્યારે એ દીપક પછી સામાન્ય અગ્નિ નો જે સિદ્ધાંત છે એ સામાન્ય અગ્નિમાં મળી જાય છે. અત્યાર સુધી એ મર્યાદિત અગ્નિમાં હતો દીપકના રૂપમાં, એ સામાન્ય અગ્નિમાં પછી મળી જાય છે. એ રીતે આ જ્ઞાની પુરુષ નું જે થોડું ઘણું જે અવરોધ હતો બ્રહ્મ સાથે એક થવામાં, જરાક એ પણ પછી અંત આવી જાય છે. એ વાત કરી પછી આપણને બતાવે છે કે બ્રહ્મ કોને કહેવાય, તો બ્રહ્મ લક્ષણાથી બતાવે છે. આમ તો બતાવી શકાય એવું નથી, એટલે કે છે યલ લાભાત ન પરો લાભ, જેનાથી ચડ્યો તો જીવનમાં કોઈ લાભ જ નથી. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વસ્તુ જે છે જેનાથી કઈ ચડ્યો તો છે જ નહીં, સા કાષ્ટા સ પરાગતિ, પરાગતિ જેનાથી વધીને ઉત્કૃષ્ટ ધ્યેય કે પ્રાપ્ત કરવા જેવું બીજું કઈ ના હોય એવો આ લાભ છે. યસ સુખાન ન પરમ સુખન સુખમ, જેનાથી વધીને કોઈ વધારે સુખ નથી. સુખમાં પણ તારતમ્ય હોય શકે, સુખ પણ ચડિયાતું હોય, થોડા સમય ગમે, કોઈક કોઈક જગ્યાએ વધારે ગમતું હોય, કોઈક સંજોગોમાં વધારે ગમ, દરેક સુખ એકબીજા આપણે કહી શકીએ કે આના કરતા પેલું સારું, આના કરતા પેલું સારું. પણ આ એક બ્રહ્મનું સુખ, આત્માનું સુખ એ પ્રકારનું છે જેનાથી ચડિયાતું કઈ છે જ નહીં. યદ જ્ઞાના, હજી નથી કહ્યું પણ કે બ્રહ્મ એમ, પણ કે છે જેનાથી, યદ જ્ઞાનાત ન પરમ જ્ઞાનમ, જેનાથી ચડિયાતું કોઈ જ્ઞાન છે નહીં, જેનાથી ચડિયાતું કોઈ જ્ઞાન છે જ નહીં, તદ બ્રહ્મ ઇતિ અવધારે, એ બ્રહ્મ છે એવું તમે જાણો. એટલે એમ બ્રહ્મ છે શું આમ ના બતાવ્યું, અને આમ લક્ષણાથી બતાવ્યું પણ ખરું, કે લાભની દ્રષ્ટિએ, સુખની દ્રષ્ટિએ, જ્ઞાનની દ્રષ્ટિએ જે શ્રેષ્ઠ હોય એને બ્રહ્મ કહેવાય. આ ભાષામાં સમજાવ્યું કે જ્ઞાનની દ્રષ્ટિએ જે સૌથી શ્રેષ્ઠ છે, લાભની દ્રષ્ટિએ જે સૌથી વધારે છે, સુખની દ્રષ્ટિએ જે સૌથી વધારે છે એને બ્રહ્મ કહેવાય. એટલે જે એવું જે હોય એ શું છે, બ્રહ્મ. અને હંમેશા આપણે જોઈએ છીએ કે નિર્નિમિત્ત, કોઈ નિમિત્તથી આ વસ્તુ પ્રાપ્ત ના થાય, કારણ કે નિમિત્ત બધા જ મર્યાદિત છે. બધા જ નિમિત્ત, કોઈ પણ નિમિત્ત લો જેમાંથી સુખ આવ્યું હોય, જેમાંથી લાભ આવ્યો હોય, તો આપણે હંમેશા જોઈ શકીએ કે એમાં એક સાઈડ એની સારી હોય, એક સાઈડ થી આપણને લાભ દેખાય, બીજી સાઈડ થી એ જ સુખમાં આપણને ગેરલાભ દેખાય. એકની એક જ ક્ષણે એક વસ્તુ એમાં એટલી સુંદર લાગે કે હા આ નોકરી તો કરવા જેવી છે, આ તો આ કરવા જેવું છે, આમાં તો પડવા જેવું છે, અને બીજી બાજુથી વિચારીએ તો એમ થાય કે ના આમાં તો આ ગુમાવવાનું છે, આમાં આ ગુમાવવાનું. એટલે એક એવી વસ્તુ નથી આ જગતમાં જેમાં તમારે કંઈ ગુમાવવાનું જ ના હોય, એક પણ એવું નથી જેમાં તમારે કાંઈ જ ગુમાવવાનું ના હોય. એવો લાભ નથી જગતમાં જેમાં ગેરલાભ ના હોય, એવું સુખ નથી જેમાં દુઃખ ના હોય, એવું એકેય સુખ નથી જગતમાં જેમાં સુખ જ હોય, સુખ 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 એવું હોય એવું છે જ નહીં. ઉલટાનું આપણે તો જોયું દુઃખમ 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 સુખમ, દુઃખમ 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 સુખમ, પછી દુઃખમ વધતું જાય, સુખમ વચ્ચે વચ્ચે આવતું જાય, આવું છે.
અને જ્ઞાન પણ બધા એવા છે, એ જ્ઞાન પણ બધા એવા છે જેનાથી ચડિયાતું જ્ઞાન હોય. અને એકેય જ્ઞાનમાં ફાઇનલ વર્ડ તો છે જ નહીં. આ જગતનું એકેય જ્ઞાન એવું જ નથી કે જેમાં બસ આ છે, આના ઉપર આ થીસિસ જે લખાણી એ ફાઇનલ, હવે આના ઉપર આનાથી કોઈ વધારે રિસર્ચ નહીં કરી શકે. ના, એક વર્ષ, બે વર્ષ, ત્રીજા વર્ષે એવો આવે કે જે આના ઉપર એક થીસિસ લખે જેનાથી આગલી થીસિસ પછી કોઈ વાંચવાનું નથી. આગલી થીસિસ જે લખાણી એ કોઈ વાંચવાનું નથી, કારણ કે આમાં નવું કંઈક શોધાયું. એટલે જગતના પ્રત્યેક પદાર્થ, પ્રત્યેક વસ્તુનું જ્ઞાન એ પ્રકારનું છે જેમાં જે દરરોજ દરરોજ નવું નવું બતાવે છે, નવું નવું પોતાનું રૂપ જાહેર કરે છે. દરેકે દરેક વસ્તુ પોતાનું નવું રૂપ જાહેર કરે છે. માયા એવી છે જેના વિશે તમે કહી ના શકો કે આમ જ, ધીસ ઇઝ ઇટ, એવું માયા ક્યારે કહેવા જ નથી દેતી. એટલે આપણને એમ થાય કે આ આપણે આજે જગતના જગત વિશે આજે આ નિર્ણય પર આવ્યા કે લોકો સારા છે, તરત જ કાલે બદલી જાય. ખરાબ કહો, તરત જ કાલે કંઈક સરાક સારું થાય, અથવા તો બીજાની સરખામણીમાં સારા લાગે, બીજાની સરખામણીમાં ખરાબ લાગે. કંઈક કંઈક આમાં દરરોજ કંઈક ને કંઈક બદલાતું હોય. દરરોજ મીન્સ સમય જતા આ બધી વસ્તુ. એટલે આ બધાને આપણે બ્રહ્મ કહી શકીએ નહીં. આવું જ્યાં હોય, આવું જ્યાં છે એને બ્રહ્મ ના કહેવાય. આવું જ્યાં નથી, જ્યાં ફાઇનાલિટી છે એને કહેવાય બ્રહ્મ. ક્યાંય ક્યાંય છે જ નહીં, એક જગતમાં ક્યાંય છે જ નહીં. પછી એટલે આ બ્રહ્મને દર્શાવવાની કેવી રીત છે, જુઓ દર્શાવવાની કેવી રીત છે, લક્ષણાથી દર્શાવે છે કે પછી એક ભાષામાં આગળ કહે છે, યદૃષ્ટ્વાના પરમ દૃશ્યમ, યદ્ભૂત્વાન પુનર્ભવઃ, યજ્ઞાત્વાના પરમ જ્ઞેયમ, તદ્બ્રહ્મેત્યવધારયે. શું કહે છે? ફરી એ જ ભાષામાં કહે છે કે કોને બ્રહ્મ કહેવાય. તો આપણને સરસ જોવા બતાવે છે, બતાવે છે કે આ તમારે કોઈ પણ વસ્તુ પ્રત્યે આસક્તિ થઈ જાય, કોઈ પણ વસ્તુ પ્રત્યે આપણો અહોભાવ થઈ જાય, અથવા તો આ જ બસ, આ જ પરમાત્મા છે, આ જ સર્વશ્રેષ્ઠ છે અને આ જ મારા જીવનનો ધ્યેય છે, એવું જયારે લાગે ત્યારે તપાસું કે આ બ્રહ્મ છે ભાઈ. બ્રહ્મ જ જીવનનું ધ્યેય હોવાને લાયક છે, બ્રહ્મ જ મારા જીવનનું અંતિમ ધ્યેય છે. તું જેને અત્યારે ધ્યેય કહેતો હો કે કહેતી હો એમાં આ વસ્તુ છે કે નહીં એ જરા તપાસું. શું કહે છે? યદ દૃષ્ટવા ન અપરમ દૃશ્ય, ન પરમ દૃશ્ય, બે રીતે આ શબ્દ લઈ શકાશે. યદ દ્રષ્ટવા ન, યદ દ્રષ્ટવા અપરમ ઇતરમ, ન અપરમ જેનાથી ચડિયાતું બીજું કોઈ દ્રશ્ય જ નથી, જેનાથી ન પરમ જેનાથી ચડિયાતું બીજું દ્રશ્ય ના હોય, જોવા લાયક ના હોય એને કહેવાય બ્રહ્મ. પછી આપણે જોઈશું જેનાથી યદ દ્રષ્ટ્વ અપરમ, જેનાથી ઉતર એનો બીજો અર્થ આપણે કરીએ. પછી યદ ભૂત્વા ન પુનર્ભવ, જે બનીને પછી કઈ બનવાનું ના હોય, બની ગયું બસ, પ્રાપ્ત એ બન્યા પછી બીજી જગતના બીજી બધી વસ્તુ બનીને બનવાનું બાકી રહે છે. જ્યારે બ્રહ્મને બન્યા પછી, જાણે અર્થાત એને જાણ્યા પછી કઈ બનવાનું કે જાણવાનું રહેતું નથી. યદ જ્ઞાત્વા ન પરમ જ્ઞેયમ, એ તો આગળ પણ જોયું, એ જેને જાણીને પછી આગળ જ્ઞાનની વાત કરી. અહીંયા શું છે? યદ જ્ઞાત્વા ન પરમ જ્ઞેયમ, જેને જાણીને પછી કઈ જાણવાનું બાકી રહેતું નથી, એ બ્રહ્મ છે એવું જાણો. એટલે યદ દૃષ્ટવા, યદ વસ્તુ દૃષ્ટવા ઇદમેવ અહમિતિ સ્વાત્મત્વેન દૃષ્ટવા, આત્માને જાણીને હું આ છું, પરિપૂર્ણ પરમપૂર્ણ સત, સત સ્વરૂપ છું, ચિત્ત સ્વરૂપ છું, આનંદ સ્વરૂપ છું, કૃતકૃત્ય સ્વરૂપ છું, નિત્ય અખંડ એકરસ સ્વરૂપ છું, એ જાણીને પછી કઈ જાણવાનું બાકી રહેતું નથી. અહીંયા આપણી બધી દૃષ્ટવા જોવાનું રહેતું નથી. અહીંયા શું કહે છે? આ સ્વાત્મા પણ આ કઈ રીતે જાણવું? પણ અપરોક્ષ તયા, અપરોક્ષ તયા ત્યારે તમે આને જાણો, દૃશ્યમ
આનાથી વધારે ચડિયા તો કોઈ દ્રશ્ય નથી. એટલે જો આપણી મનુષ્યની બધી બધી જ વસ્તુમાં આપણે જાણે અજાણે આપણે કહીએ છીએ ને, શોધ શેના માટે? શ્રેષ્ઠ વસ્તુ માટે શોધ હોય છે. ક્યારે પણ આપણને નાનાથી કે ઓછાથી ચાલતું જ નથી. સૌંદર્યમાં આપણને શ્રેષ્ઠ જોઈએ, ચારિત્ર્યમાં શ્રેષ્ઠ જોઈએ, સ્વભાવમાં શ્રેષ્ઠ જોઈએ, બધી જ વસ્તુમાં શ્રેષ્ઠ જોઈએ. તો આ બધી જે આપણી જંખના છે એ ક્યાં જઈને તૃપ્ત થાય? અલ્ટિમેટ ક્યાં જઈને તૃપ્ત થવાની છે? તો કે જ્યાં જઈને તૃપ્ત થાય છે ત્યાંથી પાછી ક્યારે એમાં ભૂખ નથી જાગતી, એ છે બ્રહ્મ. એટલે આ રીતે આપણે શોધતા હોય છે. એટલે અહીં ભાષ્યકાર શું કરે છે એ કે અહીં શોધવાનું જ બંધ કરો, આ બધી વસ્તુ અહીંયા છે જ નહીં, આ બધી આ તારું અહીંયા પ્રાપ્ત નથી થવાનું. એટલે જેમ આપણે મુંડકમાં જોઈ ને, નાસ્તિ અકૃતઃ, અહીં ક્યાંય અકૃતઃ પદાર્થ છે જ નહીં ભાઈ. એમ અહીં પણ કે યસ દૃષ્ટવા ન અપરમ દૃશ્યમ, જેનાથી ચડિયાતું ઇતરમ દૃશ્યમ દ્રષ્ટવ્યમ વસ્તુ નાથી. જોવા જોવું જોઈએ, જોવા લાયક છે એવું કઈ છે નહીં. એટલે આપણે સ્વામીજી મહારાજ હંમેશા કહેતા હોય છે કે રામાનુજાચાર્ય વિશિષ્ટ અદ્વૈતના આચાર્ય છે. એમને એક વખત એ દર્શન કરવા જતા હતા તો રસ્તામાં એક વ્યક્તિને જોઈ, તે પાછલા પગે ચાલતી હતી, પાછા પગ કરી અને ચાલતી હતી. એટલે પૂછ્યું કે કેમ ભાઈ આ એક બાજુમાં એમનો ચેલા શિષ્ય કોઈ ચાલતા હશે આચાર્ય સાથે. એટલે એમને પૂછ્યું કે કેમ પાછા પગ કરીને ચાલે છે? તો કે છે કે એમની પ્રિયતમા સામે છે એટલે એનાથી પીઠ નથી ફેરવવી, એટલે અમે પછી તો દેખાય નહીં ને, એટલે આમ એટલે સતત જ એના સૌંદર્યને નિહાળતો એ આમ પાછો પગ કરીને ચાલે છે. એ રામાનુજાચાર્ય પેલાને કહે છે કે એને કાલે બોલાવ, તું એને આપણા મંદિરે બોલાવ, બીજું કઈ બોલ્યા ને કે એને ત્યાં બોલાવ. પછી બીજે દિવસે કહ્યું એટલે પેલો વ્યક્તિ આવ્યો અને દરવાજા બધા બંધ છે, પડદા નાખેલા છે મંદિરની ભગવાનની મૂર્તિની આગળ. પછી સમય થયો એટલે એકદમ જ દરવાજા ખુલ્યા અને પડદો હટાવી દેવામાં આવ્યો ને એકદમ જ સુંદર ભગવાનના દર્શન થયા. એટલા સરસ, જેમ શ્રીનાથજીને અમુક વખતે કેવા તૈયાર કરતા હોય એવા સરસ એમને દર્શન થયા કે પેલો બધું ભૂલી ગયો. પેલા એ દિવસથી એ પેલીને ભૂલી ગયો. એને ઝંખના હતી પરમ સૌંદર્યને, એની જે ઝંખના હતી એ ક્યાં જઈને તૃપ્ત થઈ ગઈ? આ એક ભક્તિની ભાષામાં તે આપણને એ રીતે બતાવે છે કે એની હંમેશ માટે એ ઈચ્છા તૃપ્ત થઈ ગઈ છે. એમ અહીં પણ આત્માને જોઈને પછી મારા હૃદયને ટાઢક નહીં, આપણા હૃદયને ટાઢક પણ શાંતિ થઈ જાય. જેમ અત્યારે ગરમી હોય ને આમ ઠંડુ કઈક એમ જે અંદરનો ઉકળાટ છે, અંદરની અતૃપ્તિ છે, અશાંતિ છે, એ મજા નથી. એ આત્મ તત્વમાં જઈ અને વિલીન થઈ જાય. બસ જોવા પણ કઈ આંખોને શાંતિ થઈ જાય, બાકી આંખો સતત જોવે બ્રહ્મને શોધે છે, સતત એ તત્વને શોધે છે. કાનોથી સતત આપણે એને શોધીએ છીએ એટલે આપણે વસ્તુઓ બદલ્યા કરીએ છીએ, જગ્યા બદલ્યા કરીએ છીએ, વ્યક્તિઓ બદલ્યા કરીએ, સતત આપણી એ શોધ ચાલતી હોય છે. જ્યારે અહીંયા શું કે છે એ જ્યાં જઈને ફિરમી જાય, યે દૃષ્ટવા ન અપરમ દૃશ્યમ, પછી કઈ જોવા જેવું કઈ રહેતું નથી. યન અથવા એનો અર્થ એવો પણ થાય, યે દૃષ્ટવા અપરમ તુચ્છમ, અપરમ એટલે ઉતરતું, પહેલા કર્યું એનાથી ચડિયાતું કઈ નથી. પછી અર્થ કરે છે યે દૃષ્ટવા, જેને જોઈને અપરમ તુચ્છમ દૃશ્યમ જગત નાસ્તી, એનાથી ઉતરતું આ જગત છે જ નહીં. ભગવાન ઈશ્વરથી બ્રહ્મથી ઉતરતું આ તુચ્છ જગત વાસ્તવમાં તો છે જ નહીં. વાસ્તવમાં આ તુચ્છ જગત અપરમ દૃશ્યમ આ તો છે જ નહીં. જગત તો કેવું છે, મિથ્યા છે. મિથ્યા છે એટલે હોય તોય ઠીક છે, ના હોય તોય ઠીક છે. અહીંયા ખરેખર તો માટી જ છે, ઘડો છે ક્યાં? ઘડો તુચ્છ કહી શકીએ, ઘડાને શું કહેવાય? તુચ્છ કહી શકાય. કેમ? કારણ કે માટી તે ભિન્ન જ, ઘડો તો ઉભો રહી શકે એમ નથી. માટી તો ભિન્ન, આ ઘડો નામની કોઈ વસ્તુ જ નથી. એટલે જેના વગર બીજી વસ્તુ હોય ન શકે એ શ્રેષ્ઠ.
અને જે બીજા ઉપર નવતી હોય એ શું અહીંયા કહ્યું તુચ્છ. એટલે કે જે બ્રહ્મ બ્રહ્મથી ભિન્ન જેને આપણે તુચ્છ જગત કહીએ છીએ, મિથ્યા જગત કહીએ છીએ, એ તો છે જ નહીં, એ તો માત્ર એક આભાસ છે. બ્રહ્મથી ભિન્ન જગત આભાસ છે, બ્રહ્મ આભાસ નથી. બ્રહ્મથી ભિન્ન એવું આ જગત, જેમ રજ્જુ આભાસ નથી, સર્પ આભાસ છે. ઝાંઝવાનું જળ આભાસ, ઝાંઝવાનું જળ આભાસ છે, ત્યાં રેતી આભાસ નથી. જ્યાં રેતી ઉપર મિરાજ ઝાંઝવાનું જળ દેખાય છે એ આભાસ છે, પણ એનું અધિષ્ઠાન પેલું રેતી તો તુચ્છ નથી, એ સત્ય છે. એ દ્રષ્ટિએ કહે છે કે જેનાથી ભિન્ન આ જગત જેનો આભાસ છે એ ખરેખર સત્ય છે નહીં. યદ ભૂત્વા ન પુનર્ભવમ, યદ વસ્તુ ભૂત્વા યદ રૂપેણ સ્થિત્વા ન પુનર્ભવઃ, પુનર્જન્મ નાસ્તિ. જે બનીને પછી કઈ બનવાનું રહેતું નથી, બ્રહ્મ બનીને બનવાનું નથી, એને જાણવાનું છે, પછી કઈ બનવાની ઈચ્છા નથી થતી. અત્યારે તો આપણને પ્રત્યેક ક્ષણે બનવાની ઈચ્છા થાય છે, હજી આ ઓછું છે, પેલું ઓછું છે, પેલા કરતા આપણે આમ ઉતરતા છીએ, હજી આ બનવું જોઈએ, ત્યાં પહોંચવું જોઈએ, હજી જીવનમાં જે આ કરવાનું છે, આમ કરવાનું. જો આપણે જીવનમાં કરવાનું એ બધું કરીએ, થોડું ઘણું તો પહેલા જીવનમાં મેળવવું જ જોઈએ, પછી ખરેખર આપણે વાસ્તવિકતા કહી છે કે બ્રહ્મ તો મારું સ્વરૂપ જ છે, એ બની અને પછી કઈ બનવાની ઈચ્છા નથી રહેતી. બસ એ બનવો એટલે શું, એ હું છું એ જાણવાનું. બ્રહ્મવિદ આપનોતી પરમ, બ્રહ્મને જાણનાર બ્રહ્મ બની જાય છે, પછી બનવાની ઈચ્છા રહેતી. કારણ કે જેમ પેલું છે ને, ચારે બાજુ યાવાન અર્થ ઉદપાને સર્વત સંપ્લતો ઉદકે, તાવાન સર્વેશુ વેદેશુ બ્રાહ્મણસ્ય વિજાનતઃ. કે છે ને કે જયારે ચારે બાજુ ના પહેલા ગામમાં એક ખાબોચિયું હોય, થોડા ખાબોચિયા હોય, એમાંથી આપણે પાણીનો ઉપયોગ કરતા હોય ઉનાળામાં, અને એ બહુ અગત્યના હોય, ખાબોચિયામાંથી પાણી ભરતા હોય, કપડાં સાફ કરતા હોય, બધું થતું હોય. પણ પછી જયારે ચોમાસું આવે અને ચારે બાજુ પૂર ફેલાઈ ગયું છે, પાણી નદીનું નદીમાં પૂર આવે અને ચારે બાજુ એ ફેલાઈ ગયું, ત્યારે પેલા ખાબોચિયાનું પાણી હવે લેવાના જ જતા, એ ખાબોચિયાના પાણી હવે આપણને કઈ કામના જ નથી. આ પૂરમાં બધું જ આવી ગયું, પછી પેલાનો શું ઉપયોગ છે? કશું જ નહીં, આમાં બધું આવી ગયું. એમ આ તત્વને જાણીને બધું જણાઈ ગયું, આ દ્રષ્ટિએ બધું બની ગયા. પછી હવે સેપરેટલી મારે પ્રેસિડેન્ટ બનવાની જરૂર નથી, બાકી ને તો થાય કે હા એ રહી ગયું. અડવાણીજીને એમ થાય કે હું રહી બની બન્યો નહીં, મારી આ એક મહત્વાકાંક્ષા અધૂરી રહી ગઈ. પણ આ જ્ઞાન હોય તો એવું ના થાય કે આ રહી ગયા, આપણે આ બન્યા વગરના રહી ગયા. ત્યારે એવું થાય કે આપણે તો ઘરમાં જ રહ્યા, બહાર ગયા જ નહીં, કરિયર બનાવી જ નહીં. ઘરમાં જે હોય ને એને ઘણી વાર એમ થાય કે અમે તો કોઈ દિવસ બહાર નીકળ્યા જ નહીં, કોઈ દિવસ સર્વિસ કરી જ નહીં, એટલે અમને શું ખબર હોય, બહારની દુનિયા અમે જોઈ નથી, એવું થાય. અને જે બહાર હોય ને એને એમ થાય અમને તમારે જે નિરાશ ક્યાં છે. જે બહાર હોય, જે ઓફિસમાં જે કેરિયર વુમન હોય, ઘર સંભાળતી, તો ઘરે સંભાળવાનું હોય ને બહારનું હોય ને આ હજાર વસ્તુ, એને કોઈ સમય જ ના હોય, બધું મેનેજ કરવાનું, એટલે એને એમ થાય તમે કેવા ખુશ, તમે કેટલા નસીબદાર છો, તમારે કેટલું માત્ર ઘર જ સાચવાનું, બીજું કઈ કરવાનું જ નહીં. એટલે દરેકને જોજો, દરેકને પોતે છે એનાથી સંતોષ નથી, બીજું જ બનવું હોય. બધાને અમેરિકા વાળાને એમ થાય કે ભારતમાં છે બધા કેટલા સારા છે, કોઈ તકલીફ નથી, નોકર ચાકર આ તે ઘરના બધાની જોડે રહેવાનું ને નિરાશ. અને અહીંના હોય એને એમ શું થાય, હાય આપણે અમેરિકા જઈએ, પહોંચીએ પહોંચીએ પહોંચીએ. એટલે ક્યાંય કોઈ જગ્યાથી આપણને સંતોષ નથી હોતો, ક્યાંયથી ગામડા વાળા હોય ને અહીંયા આવું હોય ને આપણને એમ થાય ગામડામાં શાંતિ છે, બોમ્બે વાળા ને અહીંયા હોય ને આપણને. એટલે ટૂંકમાં દરેકને પોતાની પોતાની પાસે જે છે કન્ડિશન એનાથી કોઈને સંતોષ હોતો જ નથી. બનવાનું બનવાનું બનવાનું, જીવન આખું બનવાનું હોય છે, બદલવાનું હોય છે, એડજસ્ટ કરવાનું હોય છે, આ બધું ચાલ્યા જ કરું છું. પણ બ્રહ્મ એવું છે કે જેને પ્રાપ્ત કરીને જાણીને બસ હવે કાંઈ નથી, હવે મને કેનેડાએ જવું નથી ને ક્યાંય જવું નથી.
કશું ક્યાંય ઈચ્છા જ નથી, સ્વર્ગમાં નથી જવું, ક્યાંય બનવું નથી, બધું બરોબર છે. એટલે એ બ્રહ્મ છે એમ કે છે. તદ બ્રહ્મ ઇતિ અવધારયે એતેન અન્ય સર્વમ પૃથ્વા તત સર્વોત્કૃષ્ટમ વસ્તુ બ્રહ્મ ઇતિ અવધારયે. આજે એક રહી ગયું, યદ જ્ઞાત્વા ન અપરમ જ્ઞેયમ, યદ વસ્તુ જ્ઞાત્વા સ્વાત્મત્વેન બુદ્ધવા અપરમ જ્ઞેયમ જ્ઞાતવ્યમ વસ્તુ નાસ્તિ. બ્રહ્મને જાણીને આનાથી બીજું કઈ જાણવાનું રહેતું નથી. તો આપણે જોયું, યશ જ્ઞાત્વા નેહ ભૂયોન્યત જ્ઞાતવ્યમ અવશિષ્યતે. ભગવાન કહે છે જેને જાણે, હું તને એ વાત કહીશ, જેને જાણીને પછી કઈ જાણવાનું રહેશે નહીં. વિજ્ઞાન સહિત વાત કહીશ, જેને જાણીને પછી કઈ જાણવાનું રહેશે. આ તત્વનું જ્ઞાન, બીજું એવું કશું નથી કે જેને જાણીને બીજું ના જાણવાનું રહે. બીજું તો હજાર વસ્તુ જાણે, ફિઝિક્સ એ જાણવું પડે ને, કેમેસ્ટ્રી જાણવું પડે ને, સાહિત્ય જાણવું પડે, બધું બહુ જાણો. એક જાણો બીજું ના આવડે, બીજું જાણો ત્રીજું ના આવડે, કઈક 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 તો વાત બાકી રહી જ જાય. ઘણા લોકો બહુ હોશિયાર હોય, કેટલું આવડતું હોય, પણ એને પૂછો એને હજી પેલું રહી ગયું, પેલી ભાષા રહી ગઈ, પેલી ભાષા રહી ગઈ, પેલી ભાષા રહી ગઈ, કેટલી ભાષા આવડતી હોય તો એ કેટલી શીખો તમે, એનો કોઈ અંત જ નથી. આ જગતમાં તો કેટલી ભાષા છે, આદિવાસીની ભાષા ને આફ્રિકનની ભાષા ને પૂછ, એનો કોઈ અંત જ નથી. આ બધાનો આ કઈ એન્ડ તો આવવાનો જ નથી. યાર અહીંયા શું કે છે, જે જાણીને પછી એઝ ગુડ એઝ નોન. બીજું જાણો તો એ ઠીક છે, માટીને જાણો એટલે હવે ઘોડાની જે ડિઝાઇન હોય, જ્યાં બન્યો હોય, જે આશાથી બનાવ્યો હોય, જે રીતે બનાવ્યો હોય, ડઝન્ટ મેટર, મૂળ વસ્તુ પકડાઈ ગઈ છે. એ રીતે જગતમાં આપણે તત્વને જાણીએ, બસ એ બ્રહ્મ છે. શું કે દત બ્રહ્મ ઇતિ અવધારે, એ જાણ કે એ જ બ્રહ્મ છે. એ તેને અન્ય સર્વમ મૃતા પાંડિત્યમ, એના અર્થ સૂચન શું થાય છે કે એ સિવાયનું બીજું બધું શું છે, મૃતા પાંડિત્યમ. બીજું બધું તો તમારા બુદ્ધિને તમે સંતોષ આપવા માટે શીખો. જેમ અર્જુને બધી બહુ વાત કરે ને, એટલે ભગવાન કે તું પંડિતો જેવી વાત કરે છે. નાનું શોચંતી પંડિતાઃ ગતાસ્તૂન અગતાંસુંશ્ચ નાનું શોચંતી પંડિતાઃ. પંડિતો જેવી તારી ભાષા છે પણ તું શોક કરી રહ્યો છે. આ જવા જઈ રહ્યા છે એનો, ગયેલા અને ન ગયેલાનો તું શોક કરે છે. પંડિતો શોક ના કરે, અર્થાત તારી ભાષા તારા શબ્દો પંડિતો જેવા છે પણ ખરા અર્થમાં તું પંડિત છે નહીં. પંડિત હોય તો શોક ના હોય, પંડિત હોય તો જીવનની વાસ્તવિકતાનું જ્ઞાન હોય, પંડિત હોય તો તત્વ પકડાયું હોય. જ્યાં સુધી જ્યાં લગી આત્મતત્વ ચિહ્નો નહીં ત્યાં સુધી સાધના સર્વ જૂઠી. નરસિંહ મહેતા કે છે જ્યાં લગી આત્મતત્વ ચિહ્નો નહીં ત્યાં સુધી સાધના સર્વ જૂઠી. વૃષ્ટિ શું કે છે, ત્યાં સુધી પેલી માવઠું એવું કઈક એનો અર્થ થાય, ત્યાં સુધી બધું માવઠું કહેવાય એવું કઈક કે છે. અર્થાત એવું કઈક હું ભૂલી ગઈ અત્યારે, પણ એમાં જ્યાં સુધી આ જાણ્યું નથી ત્યાં બીજું નાનું મોટું જાણ્યું એ શું કામનું. બીજી બધી માત્ર શબ્દો છે, એ જ્યાં સુધી આ તત્વ ના જણાયું હોય. પંડિતાય, પંડિતાય એટલે માત્ર શબ્દો નહીં પણ એનો હાર્દને તમે પકડો, મતલબ લાખો કરોડો ગળાઓ જાણો તોય તમને સંતોષ નથી થવાનો. અને માત્ર એક જ માટીના કણને, માટીના અખાના અખા લોંધાને પકડવાની જરૂર નથી. એટલે કહે છે ને ઋષિમુનિઓ પાસે કઈ નહોતું, માત્ર એક ઘડો હોય, પાણી ભરતા હોય એટલે ઘડો હોય, અને જંગલમાં જતા હોય એટલે વચ્ચે વચ્ચે સાપ દેખાતો હોય, રજ્જુ પડી હોય સાપ દેખાતો હોય, અને બીજું એમનું ઝૂંપડી હોય, બસ એટલામાં જગત જણાઈ ગયું. આટલામાં જગતને શિષ્યોને કેમ સમજાવવું એ બધા દ્રષ્ટાંત દ્વારા બધું સમજાઈ ગયું. અને આ સાયન્ટિસ્ટ લોકો પાસે કયા સાધનો નથી, આખી નાખી લેબ ને શું ત્યાં અંદર હોય ને, અસંખ્ય બધા સાધનો, અને છતાં પણ આ જગત એને મચક આપતું નથી. આ જગત એની માયા સાથે આ લોકોને મચક નથી આપતું. કેમ નથી આવે ભાઈ, છે નહીં સત્ય ત્યાં, એક કણ જ જાણવા માટે પૂરતો છે. તત્વના એક કણને જાણો તો એમાંથી બનેલું બધું સમગ્ર જગત જણાઈ જાય. પણ એ બુદ્ધિ નથી, એ બુદ્ધિ આવે જ નહીં. એ બુદ્ધિ
શાસ્ત્ર વગર પર્યાય, શાસ્ત્ર વગર તમારામાં એ પ્રવેશ પામતી નથી. આટલી આ બુદ્ધિ એમનામાં નથી, બાકી બધી બહુ બુદ્ધિ છે, બાકી બહુ બધી બુદ્ધિની કુશાગ્રતાનો કોઈ પાર નથી એની પાસે. આપણી તો બુદ્ધિ કઈ નથી, એ પ્રકારની તો આપણી કોઈ બુદ્ધિ જ નથી. એ જે ભાષામાં બોલે આપણને તો કશું ખબર ના પડે, એ જે બધા નિયમો કે આપણને તો કઈ બહુ ખબર ના પડે. પણ શાણપણ આમાં છે, શાણપણ શેમાં છે, આખા નાકા માટીની ફેક્ટરીમાં જવાની જરૂર જ નથી. અહીંયા બેઠા બેઠા એક માટીના કણને જાણવાની, એકેને મૃત્યુંજયને યથા એકેન મૃત્પિંડેન સર્વમ મૃણ્મયમ વિજ્ઞાતમ સ્યાત. એક વચ્ચેનો શબ્દ ભૂલાઈ ગયો. જેવી રીતે એક માટીના કણને જાણવાથી સમગ્ર માટીના કણ જણાઈ જાય, એમ તત્વના કણને જણવા, તત્વને તો કણ જ નથી ભાઈ, તત્વને અવયવો નથી કે તમે એક અવયવને પકડો. તત્વને કેવી રીતે જાણવાનું? શું અહમ, હું છું, એ હું છું, આ હું રૂપે તત્વ બોલી રહ્યું છે, આ હું રૂપે તત્વ પોતાની જાતને જાહેર કરી રહ્યું છે, એ રૂપે એને જાણવાનું છે. તદ બ્રહ્મ ઇતિ અવધારયે. એટલે શંકરાચાર્યજી મહારાજ પણ વિવેક ચૂડામણીમાં કે છે, શબ્દ જાલમ મહાઅરણ્યમ, શબ્દનો આ તો મહાઅરણ્ય છે, ચિત્ત ભ્રમણ કારણમ. તમારું ચિત્ત ક્યાંય ક્યાંય અંદર આ ઘનઘોર જંગલમાં, શબ્દોરૂપી જંગલમાં ભમશે, એટલે એમાં જે સાર છે, સાર તત્વ એ જાણવાનું છે, સાર તત્વને પકડવાનું છે. અને એ શું છે? જેને જાણીને કઈ જાણવાનું નથી, જેને બનીને બનવાનું નથી, જેનાથી ચડિયાતું કઈ નથી, એ બ્રહ્મ છે. પછી એ જ વસ્તુ આગળ કહે છે. હવે સ્વરૂપ લક્ષણ થી બે શ્લોક કહે છે. સ્વરૂપ લક્ષણ, પેલા આપણને લક્ષણાથી કહ્યું, હવે બ્રહ્મના સ્વરૂપ શું છે એ લક્ષણ કહે છે. પીર્યગુર્ધ્વમતઃ પૂર્ણમ સચ્ચિદાનંદમદ્વયમ અનંતમ નિત્યમેકમ યત તદ બ્રહ્મેત્યવધારયે. તટસ્થ લક્ષણ આપણને કહે છે, હજી પણ એ જ છે, તટસ્થ લક્ષણ જ ચાલે છે. તીર્ય ઉર્ધ્વમ અધ પૂર્ણમ સચ્ચિદાનંદમ અદ્વયમ અનંતમ નિત્યમ ના આ સ્વરૂપ જ છે. અનંતમ નિત્યમ એકમ યત તદ બ્રહ્મ ઇતિ અવધારયે. શું કહે છે? તીર્યક, તીર્યક એટલે આમ હોરિઝોન્ટલ, આમ ફેલાયેલો, આમ જે ફેલાયેલો હોય એને શું કહેવાય? તીર્યક, બેસ્ટ તપ, હા, ઊભું અને આડું, આડું તીર્યક. પછી ઉર્ધ્વમ, ઉર્ધ્વમ એટલે ઉપર, અધ નીચે, પૂર્ણમ શું છે? સચ્ચિદાનંદ, સચ્ચિદાનંદમ અદ્વયમ. આડું, ઊંચું, નીચું, સર્વત્ર કોણ ફેલાયેલું છે? કોણ છે? તો કે એક જ સચ્ચિત આનંદ, એકમાત્ર. કેવું છે? અનંતમ નિત્યમ એકમ યત તત બ્રહ્મ ઇતિ અવધારયે. જે અનંત છે, જે નિત્ય છે, જે એક છે, એ બ્રહ્મ છે, એ તું જાણ. એટલે કે છે આવો એક શ્લોક આપણે આવી ગયો મુંડકમાં, અધશ્ચોર્ધ્વમ પ્રસૃ, ઉપર નીચે ચારે, દક્ષિણમાં ઉત્તરમાં ચારે બાજુ કોણ છે? તો કે બ્રહ્મ. તિર્યક, તિર્યક ભાગે, તિર્યક એટલે આડું જે છે ત્યાં, ઉર્ધ્વમ ઉર્ધ્વ ભાગે, અધ અધો ભાગે, તો સર્વત્ર પૂર્ણમ પરિપૂર્ણમ સચ્ચિદાનંદમ સત્ય જ્ઞાનાંદ, સત્ય જ્ઞાનાનંદાત્મકમ અદ્વયમ દ્વયરહિતમ જ્ઞાત્રાદિ ત્રિપુટી રહિતમ યાવત. શું છે? કે સર્વત્ર આમ જો આરે ઉપર નીચે જમણી બાજુ આડું અવડું બધે એક જ બ્રહ્મ છે, તો એક બ્રહ્મ ઉપર આ બધા ઉપરપણું, ઊંચાપણું, નીચાપણું, આ બધા શું અધ્યારોપ થયો છે? એક જ હોય સર્વત્ર, ચારે બાજુ એક જ તત્વ છે, તો એના ઉપર આપણે કયો ખ્યાલ અધ્યારોપિત કર્યો? આડાપણું, ઉભાપણું. આ ઊભું શું છે? એ બ્રહ્મ છે. આડું શું છે? એ બ્રહ્મ છે. જમણી બાજુ શું છે? એ બ્રહ્મ છે. ડાબી બાજુ શું છે? એ બ્રહ્મ છે. જો અહીંયા આ બાજુ તો એ માટી, આ બાજુ એ માટી, ઉપર એ માટી, નીચે એ માટી,
સાઈડમાં એ માટી, તો ગળો ક્યાં ભાઈ, તો ગળો ક્યાં, જે બાજુ અડું મને માટીનો સ્પર્શ થાય, અને ગળો હોય તો લઈ લો, લઈ લો ગળો હોય તો, માટી મને આપી દો, માટી મને. એક વખત આવા દ્વૈત લોકો, એક રાજા હતા, એને આવી બધી ચર્ચાઓ કરવાનું બહુ ગમે, એટલે બધાને બોલાવે છે, અદ્વૈતને અને દ્વૈતીઓને, દ્વૈતિન એ બંને વચ્ચે ચર્ચા ચાલે છે. એ ચર્ચામાં દ્વૈત જે રાજા પોતે અંદરથી અદ્વૈતિન હતો, દ્વૈત લોકો જીતી ગયા. શું કહે છે કે તમે કહો છો કે જગતમાં દ્વૈત છે જ નહીં, તો આ બધી જુદું જુદું જે ભાષે છે એ શું છે? એટલે કે છે જુદું છે જ, ક્યાં નથી, એક જ હોય તો એકને જ્ઞાન થાય તો બધાને જ્ઞાન થઈ જવું જોઈએ, બધામાં એક જ તત્વ તો બધા સરખા હોવા જોઈએ, કેમ આમ છે એમ કરીને કોઈક રીતે પણ સિદ્ધ થયું. દ્વૈતિન લોકો જીતી ગયા, શેમાં, કે બધું નર અને નારાયણ, સમગ્ર જગત બધું ભિન્ન ભિન્ન છે. એટલે રાજાને પુરસ્કાર આપવાનો વારો આવે, એટલે રાજા કે અમને કાલે બોલાવો. પછી એમણે શું કર્યું, બધા કેટલાય ઘડાઓ મંગાવ્યા અને માટીના ઘડાને મંગાવ્યા, અને પછી કહ્યું કે આમાં આ દ્રષ્ટાંત દ્વારા આપણે સિદ્ધ કરીએ કે દ્વૈત સાચું કે અદ્વૈત સાચું. જો દ્વૈત તમે શું નક્કી, એટલે પેલા લોકો કહે કે હા બધા ઘડાઓ ભિન્ન ભિન્ન છે, માટી અલગ છે, બધા ઘડા ભિન્ન છે, તો કે સારું, આપણા ગામમાં જેટલા ઘડા છે જેટલા માટીના પાત્ર છે એ બધા દ્વૈતિનને આપી દો, અને જેટલી માટી છે એ અદ્વૈતિનને આપી દો. તો હા અચ્છા આગળ હા એટલે ચાંદી ના એ વધારે સારું દ્રષ્ટાંત, કે રાજાને આ માટીના ગળાનું તો મેં બનાવી દીધું હશે એવું હશે. તો પેલા લોકોને હાથમાં શું આવે, કશું નથી આવતું. જો માટી રાજાએ રાખી લીધી તો પેલા લોકોના હાથમાં શું આવે, કશું જ ના આવે. તો છે ક્યાં ભાઈ, એ છે જ નહીં. એટલે અધઃ આ બધા માત્ર ખ્યાલ છે, અને ઉપર પણ હું કહીએ છીએ ઉપર એ માટી છે. બ્રહ્મ વેદમ વિશ્વમિદમ વરિષ્ઠમ, આપણે જોયું ને બ્રહ્મ જ છે આ. એક વસ્તુ માટે જયારે બે શબ્દો વપરાયા હોય તો એમાં એક મિથ્યા હોય ને બીજું સાચું હોય. આ સ્થાણુરયમ પુરુષ, પેલો ચોર આ તાંબલો છે, પેલો ચોર આ તાંબલો છે. જો જેનાથી ગભરાઈને પાછો ભાગી ગયો ને, ઘરમાં ઘૂસી ગયો, એ આ તાંબલો છે, ચોર નથી. તને રાત્રે જે ચોર દેખાણો ને અહીંયા તારી પાછળ પડ્યો, તો એ ભૂત દેખાણું એ કોણ છે, જો બરોબર જો, તો શું નીકળું, આ થાંભલો છે, ઠૂંઠું છે. તો પેલો ચોર અને આ થાંભલો બે બંને દ્વારા આપણે નિર્દેશ તો એક નો જ કરીએ, ત્યાં બે વસ્તુ તો છે ને, થાંભલો જુદો અને ચોર જુદો, એવું તો છે નહી. આ ઠૂંઠાને તે શું માન્યું, ચોર માન્યું, આ ઠૂંઠાને તે ચોર માન્યો. એટલે શું થાય, શબ્દો બે વાપર્યા, કેટલા વાપર્યા, ચોર અને ઠૂંઠું, પેલો ચોર આ ઠૂંઠું, બે તો હોય ન શકે. એટલા માટે આ શું, જેને ચોર માને છે એ શું છે, આ ઠૂંઠું. એટલે ચોરપણાનો બાદ થયો ભાઈ. એક વસ્તુ માટે જયારે બે શબ્દનો નિર્દેશ થયો હોય ત્યારે એક મિથ્યા હોય બીજું સત્ય હોય, અને ઘડો એ કહો ને માટી એ કહો છો, ત્યારે ઘડો મિથ્યા છે માટી સત્ય છે, એને કહેવાય બાદ. અને શું કહેવાય, બાદ. એમ અહીં પણ અધઃ ઉપર નીચે સાઈડમાં પીરિયડ આ બધું શું છે, આ બધાનો બાદ થશે, રહી જશે શું, માત્ર માટી, માત્ર તત્વ, અહીંયા માત્ર તત્વ રહી જશે. એ સ્વામીજી અહીંયા ક્યાં બાદ કરવા જઈએ, બુદ્ધિમાં બાદ કરવાનો છે, અહીંયા આપણે બુદ્ધિમાં ગણાનો બાદ કરવાનો. ખરેખર દર વખતે સાંભેલું લઈને આને તોડવા નથી બેસવાનું, બુદ્ધિમાં બાદ થઈ જાય, આપણે એવો બાદ કરીએ જ છીએ. જયારે ભાઈ બહેનો અંદર અંદર ઘરેણા વેચતા હોય ને, માતા પિતા મૂકીને જાય અંદર વેચતા હોય, ત્યારે પણ ડિઝાઇન ના જોવે, ત્યારે શું જુએ, તોલા જુએ. આ કેટલાનું
કોના હાથમાં શું તોલું જોઈએ, પણ તે વખતે ડિઝાઇન તો આપણે જેવી કરાવીએ છીએ ને કરાવીશું. પછી હમણાં શાંતિ રાખ, હમણાં શાંતિ રાખ, પછી જેવી કરાવીશું એવી કરાવીશું. તે વખતે તો તોલા જોઈએ, તોલા જોઈએ. તે વખતે વાત થયો કે નહીં? ડિઝાઇનરનો બાદ થઈ જાય છે, ડિઝાઇનનો બાદ થતો જ હોય છે. તમે શું લો છો તે વખતે સુવર્ણ દ્રષ્ટિમાં હોય, એટલે બાદ કરતા તો આવડે જ છે. બાદ કરતા નથી આવડતું એવું નથી, આપણને બાદ કરતા આવડતું જ હોય છે. પણ અહીંયા નામરૂપનો બાદ થઈ શકતો નથી, ત્યાં છે, કારણ કે બ્રહ્મની પરખ નથી. સુવર્ણની પરખ હોવાને કારણે તરત જ દ્રષ્ટિમાં ઘરેણાનો બાદ થઈ જાય છે અને સુવર્ણ એ પકડીએ છીએ અને એની કિંમત આંકી શકીએ છીએ, જ્યારે એ બ્રહ્મની પરખ નથી એટલા માટે એ પકડાતું નથી. પકડાય છે શું? નામ અને રૂપ. કોણ, કેવા, ક્યાંથી, શું કરે છે, કઈ પ્રકારનો સંબંધ છે, શું છે, આ બધું અગત્યનું બની જાય છે અને નહીં કે પેલું તત્વ. એટલે ભાષ્યકાર કે છે કે ના, તું જો કે શું છે, સર્વત્ર સચ્ચિત આનંદ સ્વરૂપ સત્ય જ્ઞાન આનંદાત્મકમ. એ બ્રહ્મ આનંદ સ્વરૂપ છે ભાઈ, એ આનંદનો, આનંદને આવિર્ભાવ કરવાનો છે. એ અત્યારે અજ્ઞાન પાછળ છુપાઈ ગયું છે, રાગ દ્વેષ પાછળ જાણે કે એકદમ પાછળ પાછળ અંદર છુપાઈ ગયું છે. એનો આવિર્ભાવ કરવાનો છે, આવિર્ભાવ જરૂર કરવાનો છે. આ બધા માટીમાંથી એને બહાર કાઢવાનું છે, રાગ દ્વેષ રૂપી જગત જે અત્યારે આપણા ઉપર એક તીવ્ર પ્રભાવ પાડી રહ્યો છે, એક એના ઉપર આસક્તિ છે, એ બધામાંથી દૂર કરીને પેલા એને બહાર કાઢવાનું. એ જીવનમાં જે કરવાનું છે એ બ્રહ્મને આવિર્ભાવ જરૂર કરવાનો છે. જે મારું જ છે એને બહાર કાઢવાનું છે, એ છે ડેફિનેટલી, એની ના જ નથી. પણ એ આનંદ સ્વરૂપ છે, બીજી ક્યાંય આનંદની જરૂર જ નહીં પડે. જ્ઞાત્રાથી ત્રિપુટી રહિતમ, અને આ બ્રહ્મમાં ત્રણેય નથી, જોનાર, જોવાની વસ્તુ અને એ બંને વચ્ચે ને હું દ્રષ્ટા, દ્રશ્ય નાને જોઉં છું ત્યારે દર્શન થઈ રહ્યું છે. આ દર્શન રૂપે પણ બ્રહ્મ, દ્રશ્ય રૂપે પણ બ્રહ્મ, દ્રષ્ટા રૂપે પણ બ્રહ્મ. કારણ કે સર્વત્ર છે. કોણ? ઊંચે બ્રહ્મ, નીચે બ્રહ્મ, સાઈડમાં બ્રહ્મ, આ બાજુ બ્રહ્મ. તો દ્રષ્ટા કોણ છે? એ બ્રહ્મ. દ્રશ્ય કોણ છે? એ બ્રહ્મ. દર્શન શું છે? એ બ્રહ્મ. તો દ્રષ્ટાના વેશમાં બ્રહ્મ, દ્રશ્યના વેશમાં પણ બ્રહ્મ, એ બંને વચ્ચે જે સંબંધ છે એના વેશમાં પણ બ્રહ્મ. બધે બ્રહ્મ જ છે. આ તો માત્ર બ્રહ્મનો, બ્રહ્મ સાથેનો ખેલ છે. દ્રષ્ટા પણ હું, દ્રષ્ટા અને પેલો દ્રશ્ય એવું નથી. બધાના વેશમાં બ્રહ્મ જ છે. અહીં દ્રષ્ટાનો વેશ પહેરીને આવે છે, ત્યાં દ્રશ્યનો વેશ પહેરીને આવે છે. ત્રિપુટી રહિતમ, અનવચ્છિન્નમ, એની કોઈ મર્યાદા જ નથી. અનવચ્છિન્નમ સર્વત્ર છે. નિત્યમ નાશરહિતમ ઇદમ ઇતરેષામ ભાવ વિકારાણા, એમાં કોઈ કોઈ પ્રકારના વિકારો રહિતનું આ તત્વ છે. સર્વેષામ ઉપલક્ષણમ જન્માદિ સર્વ વિકાર રહિતમ. વળી પાછું એટલે આ દ્વારા શું બતાવી રહ્યા છે? કાતું સુંદર, આ સત્ય કેવું છે? અત્યંત સુંદર છે. આમાં ન ગમવા જેવું કઈ છે જ નહીં આ સત્યમાં. પણ આ ગમે છે, જંખના એની છે, અને છતાં એને શોધીએ છીએ. ભાઈ જીવનની આ એક મોટામાં મોટી શું કહેવાય, એને એક મોટો કોયડો છે આપણી સમક્ષ. અને આયરની, એને ઇંગ્લિશમાં આયરની કહીએ, વિડંબના છે કે જેને હું, જે મને અત્યંત પ્રિય છે અને એને શોધું છું બહાર, ગમે એ બ્રહ્મ જ ગમે છે, પણ એને બધી જ વસ્તુમાં શોધતા ફરીએ છીએ. બધી બધી વસ્તુમાં શોધતા ફરીએ, મૂકી દઈએ છીએ, વાપરીને મૂકી દઈએ, વાપરી આને આને આને. ક્યાંય આમ મન ઠરીને ઠાણ નથી થતું, એ છે મારી પાસે. નિત્યમ, નિત્યમ એકમ, કોઈ વિકાર નથી એના. અને વિકાર નથી, વિકાર હોય એટલે આપણને ગમે જ નહીં. વસ્તુ જતી રહે, વસ્તુમાં પરિણામ આવે, વસ્તુ ધીમે 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 ક્રુશ થતી જાય, નકામી થતી જાય. ગમે એવી વસ્તુ કેમ ના હોય, કેટલું પ્રેમથી આપણે ઘર બંધાવ્યું હોય, ધીરે 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 થોડા વખત જાય, ફરી વ્હાઇટ વોશ કરાવવાનો ટાઈમ સમય થઈ જાય, ત્યાંથી પાણી નીકળે, ત્યાંથી આમ તૂટી ગયું, આમ ત્યાં ક્યાં સુધી એવું ને એવું રહે.
પાછો મેન્ટેનન્સ, થોડા વખત માન બધું સારું રહે, ફર્નિચર થોડાક વખત સારું રહે, પછી પાછું ડાઘા પડી જાય, આમ થઈ જાય. ગાડી નવી હોય કેટલા દિવસ, ક્યાંક ગોબો પડી ગયો, ક્યાંક આમ થયું, ધીરે ધીરે ખર્ચાઓ આવવા માંડે. ધીરે 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 એ વિન એવી રહે એવું ક્યારેય બનતું જ નથી. એટલે કે છે આ બધા વિકાર, આ વિકાર આપણને, વિકાર આપણને પસંદ જ નથી. અવિકાર જ પસંદ છે, અવિકારી તત્વ જ પસંદ છે. મારામાં એ વિકાર પસંદ નથી અને જગતમાં એ વિકાર પસંદ નથી. મને મારી જાતને અવિકારી જોવા ઈચ્છું છું અને જગતમાંથી અવિકારી પણ ઈચ્છું છું. ઇમ્પોસિબલ છે, આ વસ્તુ ત્યાં મળવાની જ નથી. એટલે કે આ જ્યાં છે એ બ્રહ્મ છે. એકમ સજાતીય વિજાતીય સ્વગત ભેદ રહિતમ, એમાં સજાતીય ભેદ નથી, એના જીવ બીજું બ્રહ્મ નથી. બ્રહ્મથી ભિન્ન બીજું માયા નથી. બ્રહ્મમાં અને બ્રહ્મમાં અંદર અંદર ભેદ હોય, આમ અંદર અંદર ભેદ હોય, જે મારો એક હાથ જુદો બીજો હાથ જુદો, મસ્તક જુદો પગ જુદા, અને સ્વગત ભેદ સ્વમાં અંદરમાં રહેલા ભેદ, એવા ભેદ નથી બ્રહ્મમાં, એવા ભેદ નથી. બીજા બધા આચાર્યો વિશિષ્ટ અદ્વૈત ને બધા શું માને છે, સ્વગત ભેદ, એક સમગ્ર જગત બ્રહ્મ, પણ એ આવું જ બ્રહ્મ એ માયાને નથી સ્વીકારતા, માયાને સ્વીકારે. ત્યાં માયાને કારણે આવું દેખાય છે એવું નહીં, મિથ્યા નહીં, આવું જેવું છે એવું જ બ્રહ્મ. તો બ્રહ્મમાં સ્વગત ભેદ થઈ ગયા, એક મસ્તક, એક હાથ, પગ, પેટ, આ બધું જુદું જુદું. તો કે ના, ઝાડ હોય તો એક પાન જુદું, બીજું પાન જુદું, ડાળીઓ જુદી, થડ જુદું, બધું જુદું જુદું. અને શું કહે, સ્વગત ભેદ. તો કે ના, એવા ભેદ પણ નથી. જ્યાં આવું છે એ છે બ્રહ્મ, સર્વોત્કૃષ્ટમ અવાચ્યમ અખંડ અખંડાનંદિક રસમ યદસ્તિ તદ બ્રહ્મ. અખંડ આનંદ રસ, જેના આનંદમાં કોઈ ખંડ જ નથી, કોઈ પાર્ટસ નથી, અવિરતપણે આનંદની સરવાણી ફૂટ્યા જ કરતી હોય, સરવાણી એ ના ફૂટતી હોય, આનંદ સ્વરૂપ જ. યદ હા બ્રહ્મ, પછી પાછું મુંડકનો જ કોટ કરે છે, બ્રહ્મૈવ અમૃતમ બ્રહ્મ પુરસ્તાદ બ્રહ્મ પશ્ચાદ બ્રહ્મ તક્ષિણસ્તોત્તરેણ અધશ્ચોર્ધ્વમ બ્રહ્મ પ્રસૃતમ બ્રહ્મૈવેદમ વિશ્વમિદમ વરિષ્ઠમ. એ જ વસ્તુ પછી અહીંયા કોટ કરે છે. પછી એવમ તટસ્થ લક્ષણ મુખેન બ્રહ્મ ઉપદિશ્ય અથ વ્યાવૃત્તિ લક્ષણ મુખેન ઉપદિશતી. આપણને એ તટસ્થ લક્ષણ બતાવ્યું, જેવી રીતે આપણે કહીએ ને કે જ્યાં પેલી કાગડો બેઠો છે એ ઘર પૂછે ને, પેલું પેલા ફલાણા ભાઈ ના ઘરે જવું છે, દિલીપભાઈ ના ઘરે જવું છે, તો કયું ઘર? તો કે જો પેલો કાગડો બેઠો છે ને એ ઘર, જો કાગડો બેઠો છે, એ કાગડો ઘર નથી, કાગડો ઘર નથી, કાગડો તો માત્ર ત્યાં એક ક્ષણે બેઠો છે. એમ આ બધું કહ્યું ને, આ એ બ્રહ્મા, જ્યાંથી જેનાથી વધારે સુખ નથી ક્યાંય એ છે, જેનાથી ચડિયા તો સુખ નથી એ બ્રહ્મા. આ જે ભાષામાં વાત કરી એ શું હતું, તટસ્થ લક્ષણ, જેનાથી વધારે ક્યાંય સુખ નથી એ બ્રહ્મ છે એમ તું જાણ. આવી રીતે તટસ્થ લક્ષણ થી આપણને કહ્યું. હવે વ્યાવૃત્તિ થી બતાવે છે, વ્યાવૃત્તિ એટલે નેતિની ભાષામાં, અપવાદની ભાષામાં વાત કરશે. અતદ્વ્યાવૃત્તિ રૂપેણ વેદાંત લક્ષ્યતે વ્યયમ અખંડાનંદમેકમ યત તદ બ્રહ્મેત્યવધારયે. અથ વ્યાવૃત્તિ રૂપેણ વેદાંતૈઃ લક્ષ્યતે અવ્યયમ. વેદાંત વડે, ઉપનિષદો વડે બ્રહ્મનો કેવી રીતે નિર્દેશ થાય છે? તો કે અતદ્વ્યાવૃત્તિ, અતદ એટલે આ નથી, આ નથી, આ નથી બ્રહ્મ, આ સિવાય બીજી રીત જ નથી. કારણ કે અહીં બ્રહ્મ તો છે નહીં, અધિષ્ઠાન રૂપે જ રહેલું છે. અધિષ્ઠાન એટલે બધાના તત્વ રૂપે, રજ્જુ હોય, રજ્જુને સર્પ હોય તો કોઈકને ત્યાં સર્પ દેખાય છે, એને જગ્યાએ કોઈકને શું દેખાય છે, માળા દેખાણી.
કોઈકને શું દેખાણું? ભૂછિદ્ર. ભૂછિદ્ર એટલે જમીનમાં પડેલી તિરાડ. આવું બધાને જુદું જુદું દેખાય છે, તો શું કહીએ? માળા નથી, માળા રજ્જુ નથી. ભૂછિદ્ર રજ્જુ નથી, સર્પ રજ્જુ નથી, એમ અહીં પણ જગતમાં બધે આ બ્રહ્મ નથી, આ બ્રહ્મ નથી, આ બ્રહ્મ નથી, આ બ્રહ્મ નથી. ત્યાં તો રજ્જુ ને કોઈક આકાર છે એટલે બતાવી શકાય એમ છે કે હા આ રજ્જુ છે, એમ અહીં ને હા આ બ્રહ્મ છે એવું બતાવાય એવું નથી. આ નથી, આ નથી, આ નથી, બધું વ્યાવૃત્ત કરાવીને મૂકી દેશે. સમગ્ર ક્રિએશન જે જે પણ સર્જન થયું છે, શેનું શેનું સર્જન થયું છે? સમષ્ટિમાં બધાનું અને વ્યષ્ટિમાં અહંકાર સુધી બધાનું સર્જન થયેલું છે. એ બધાની વ્યાવૃત્તિની બાદ એની અવધિ રૂપે જે રહી જાય છે એ શું છે? બ્રહ્મ. અવધિ રિમાઇન્ડર રહી જાય છે, ભાગાકાર કરીએ છેલ્લે કંઈક રહી જાય, એમ અહીં પણ રહી જશે. શું રહી જશે? બ્રહ્મ. બધું શૂન્યમાં નહીં શમી જશે. તો હવે એ અવધિ વ્યાવૃત્તિ સ્વરૂપથી બતાવે છે. વેદાંત હી લક્ષ્યતે અવ્યયમ. અવ્યયનો વેદાંત દ્વારા આ રીતે નિર્દેશ થાય છે. અખંડ આનંદમ એકમ યત તદ બ્રહ્મ ઇતિ અવધાય છે. અખંડ છે જે આનંદ સ્વરૂપ છે, જે એક છે એ બ્રહ્મ, એ રીતે તમે જાણો. અતદ વ્યાવૃત્તિ રૂપેણ એટલે શું? ન ઇતિ વાક્ય ન બ્રહ્મ વ્યતિરિક્ત દેહેન્દ્રિયાદિ નિરસન લક્ષણેન માર્ગેણ વેદાંત હિ ઉપનિષદ્ભિ. ઉપનિષદ વેદાંત હિ એટલે શું? ઉપનિષદોમાં, બધા જ ઉપનિષદમાં આ જ રીત છે ભાઈ. એ રીત એ સિવાય બીજું કોઈ રીત જ નથી બતાવવાની. પેલું હોય ને જેમ દેવદત્ત વચ્ચે ઉભો છે અને એની સામે હજાર અરીસા મૂક્યા છે, જુદા જુદી જુદા જુદા ટાઈપના જુદા જુદા સરફેસ વાળા અરીસાઓ મૂક્યા છે. હવે કોઈક બાળકને આપણે દેવદત્તને બતાવવા માંગતા હોય તો શું પેલું બતાવે? આ દેવદત્ત? તો આપણે કહે ના, કારણ કે ત્યાં નથી, એ તો અહીંયા ઉભો છે વચ્ચે. આ છે તો કે ના, 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 એમ અહીં પણ શું કરશે ઉપનિષદ? બધા જ ઉપનિષદો આમાં બધાનો સમન્વય સમાનતા રહેલી, બધા ઉપનિષદ આમાં જુદી જુદી રીતે, પણ આ પ્રક્રિયા તો બધા જ અજમાં આવે છે. સમગ્ર જગતની વ્યાવૃત્તિ કરે, આ બ્રહ્મ નથી, આનાથી વધીને બૃહદારણ્યકમાં કહે છે આનાથી વધીને કોઈ ઉપદેશ જ નથી. આ ચડિયાતામાં ચડિયાતો ઉપદેશ છે, છેલ્લે આ ઉપદેશથી જ બ્રહ્મ સમજાવી શકાયેલો છે. બ્રહ્મ આ છે, લે બસ જોઈ લે, એવું તો છે ને કે બતાવી શકીએ. આને ત્યાગ, ત્યાગથી જ જાણવાનો છે. કઈ પ્રકારના ત્યાગથી? એના ઉપર જે અધ્યારોપ થયો છે, અધ્યારોપના ત્યાગથી બ્રહ્મને જાણવાનો છે. એટલે આપણી શ્રુતિમાં, આપણા શાસ્ત્રોમાં ત્યાગનું આટલું મહત્વ છે. જે ત્યાગની વાતો છે એ આના કારણે છે, કારણ કે અલ્ટિમેટલી અધ્યારોપનો ત્યાગ કરવાનો છે. બ્રહ્મ વિશે જે ખોટા ખ્યાલો સેવાઈ રહ્યા છે એ ખોટા ખ્યાલ જ બ્રહ્મને અને મારી વચ્ચેની સમજ માટે વચ્ચે ઉભા છે. ખોટા ખ્યાલ, સંસાર એટલે ખોટો ખ્યાલ, બીજો કશું જ નહીં. સંસાર એટલે કોઈ નક્કર વસ્તુ જ નથી. અને ક્લિપ ગણવી બ્રહ્મથી ભિન્ન એટલે સંસાર. આ ક્લિપ નામની વસ્તુ છે બ્રહ્મથી ભિન્ન, જુદી ઉભી છે, અને ખરેખર ક્લિપ જ છે. ક્લિપ એને કેવી? એના એની ના નથી, પણ આ બ્રહ્મથી ભિન્ન જુદી ઉભી છે અને આ બ્રહ્મ નથી એવું માનવું એ સંસાર. અને ક્લિપ કેવું એમાં કઈ ખોટું નથી, પણ ક્લિપ નામ તમારી ઉપર એવી અસર જન્માવે કે હા ક્લિપ સ્વતંત્ર સત્તા, તો કે ના. આ શું છે ખરેખર? ક્લિપ તો વિશેષણ છે, અને વિશેષ્ય કોણ છે? બ્રહ્મ. આપણે સંતે ચર્ચા કરી ને, બ્રહ્મ વિશેષ્ય છે જે આ ક્લિપના વેશમાં આવ્યું છે. ક્લિપ તો વિશેષણ છે અને બ્રહ્મ વિશેષ્ય છે. વિશેષ્યનું વિશેષણ હોય, વિશેષ્ય ને વિશેષણ હોય, આમાં વિશેષણ કોણ છે? કહો જોઈ મને. ઘડો વિશેષણ છે અને માટી વિશેષ્ય છે. પણ આપણે જયારે કહીએ છીએ ઘડો, માટીનો ઘડો, ત્યારે શું થાય છે? એવું ભાષા એવી છે આપણી, કેવું લાગે કે ઘડો વિશેષ્ય છે જે માટીના, જે માટીનો બનેલો, બોલો, ઘડો માટીનો બનેલો છે એવું લાગે છે.
એમાં ગળાનું ઇમ્પોર્ટન્સ વધી જાય છે અને માટીનું ઘટી જાય છે. શાસ્ત્રને એ પસંદ નથી. ભગવાનનું આપણે એવી રીતે વર્તીએ છીએ કે ભગવાનનું ઇમ્પોર્ટન્સ ઘટી જાય છે. ભગવાન આપણા આપણા ત્યાં અંકાતો હોય એવું લાગે છે. તો કે છે ના, એટલે જેની આવે જરૂરી છે વ્યાવૃત્તિ દૂર કરો, દૂર કરો, દૂર કરો, દૂર કરો. ત્યાગે નહીં કે અમૃતત્વ માનશું. ત્યાગથી જ અમૃતત્વ પ્રાપ્ત થાય. કઈ પ્રકારના ત્યાગ અધ્યારો આ નથી, આ નથી. દૂર કરતા જાઓ જીવનમાં. શું દૂર કરતા જાય? જે અગત્યનું નથી, ફ્રોમ માઇન્ડ નોટ રિયલી, પણ મનમાંથી જે અગત્યનું નથી દૂર કરતા જાઓ. નામ રૂપ પ્રતિષ્ઠા આ તે આ બધા ખ્યાલ જે મને જકડીને રાખે છે, જકડીને રાખે છે આપણને, એ ત્યાગ કરતા જાઓ. એટલે વ્યાવૃત્તિ ઉપનિષદ આ રીતે જ નો આ રીતે જ અપનાવે છે. વેદાંતને ભણાવવા માટે થઈ બ્રહ્મ વ્યતિરિક્ત દેહેન્દ્રિયાદિ નિરસન લક્ષેણ દેહ ઇન્દ્રિય વગેરે બધું જ આવી ગયું. દેહ ઇન્દ્રિય સમગ્ર જગત અન્નમય કોષ, પ્રાણમય કોષ, વિજ્ઞાનમય કોષ, મનોમય કોષ, આનંદમય કોષ, અહીં સુધી બધાનો નિષેધ 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 નિષેધ. જગતમાં પણ નિષેધ, અકારનો નિષેધ, ઉકારનો નિષેધ, મકારનો નિષેધ, અમાત્રાનો નિષેધ. હું સાચું બોલી? અમાત્રાનો નિષેધ નથી ભાઈ, એનો નિષેધ નહીં થઈ શકે. એમ અમાત્રા ઉપર તો અકાર ઉકાર મકાર રહેલા છે ને. અમાત્રા એટલે ઓમકાર નું પેલું અર્ધચંદ્રાકાર તુરીય ચતુર્થ, એના ઉપર તો અકાર, એમાંથી જ અકાર, એમાંથી જ ઉકાર, એમાંથી જ મકાર. અકાર ઉકાર મકાર ત્રણ માત્રા એટલે શું? સમગ્ર જગત, જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ, વિરાટ. અને એનું કારણ હિરણ્ય ગર્ભ, એનું કારણ એ ઈશ્વર. પેલા માયા, પછી હિરણ્ય ગર્ભ, અને પછી વિરાટ. આ સમષ્ટિ સ્તરે, વ્યષ્ટિ સ્તરે જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ, અથવા પાછળથી જઈએ તો સુષુપ્તિ, સ્વપ્ન, જાગ્રત, અને ત્રણેય શેના ઉપર રહેલા છે. તો કે ચતુર્થ તુરીય, આપણે અહીંયા તુરીય, અને ત્યાં આપણે શું કહીએ છીએ? બ્રહ્મ. પણ બ્રહ્મને જાણવો હોય તો અહીંથી જાગ્રતને દૂર કરવું પડે. હું જાગ્રત નથી, હું સ્વપ્ન મારું સાચું સ્વરૂપ નથી, સુષુપ્ત હું એમાં, હું સુષુપ્ત નથી, હું શું છું? તુરીય. તુરીય તુરીય એટલે આ ત્રણેય થી ચડિયાતો, ત્રણેય થી સુપીરિયર, જેના ઉપર આ ત્રણેય રહેલા છે, જેને કારણે આ ત્રણેય. આ માણસ એક નાટકના પહેલા અંકમાં ભિખારી બનીને આવ્યો, બીજા અંકમાં ઇન્સ્પેક્ટર બનીને આવ્યો, ત્રીજા અંકમાં પ્રાઇમ મિનિસ્ટર બનીને આવ્યો. એ શું છે? આમાંથી નથી એ ભિખારી, નથી એ ગુંડો, બીજામાં શું હતો? પ્રાઇમ મિનિસ્ટર. પ્રાઇમ મિનિસ્ટર. ત્રીજામાં શું હતો ભાઈ? હું ભૂલી ગઈ. પ્રાઇમ મિનિસ્ટર હતો. આમાંનું એકેય નથી. એ શું છે? એને કોઈ ઓળખતું નથી એવો એ છે. એ કોણ છે? ગ્રીન રૂમમાં મળો એને, એ જેવો એ. હવે ગ્રીન રૂમમાં એ નથી પ્રાઇમ મિનિસ્ટર, નથી ઇન્સ્પેક્ટર, નથી ભિખારી. ત્રણેય વેશ, ત્રણેય વેશ ભિન્ન હતા. એકમાં ચિધરેઆલ અને બીજામાં એકદમ ટાઈટ ટાઈટ એકદમ બધું પહેર્યું છે, રિવોલ્વર હાથમાં, બધું બધું બેટન બેટન લઈને ફરે છે. બીજામાં પ્રાઇમ મિનિસ્ટર, આ હા હા, બ્લુ કલરની પાઘડી, એમનો યુનિફોર્મ છે, બ્લુ જ હોય છે, તમે જોજો, બ્લુ સૂટ બૂટ બધું એકદમ. અને હવે ગ્રીન રૂમમાં શું છે? લેંગો જબ્બો. એ માણસ જે છે તુરીય, તુરીય એ છે, એ આમાંનું એકેય નથી. પણ તુરિયાને પકડવો હોય તો શું થાય? આ ત્રણેયમાં આપણે શોધીએ કોણ તું? તો કે આ દૂર કરો પહેલા, તો મને ખબર પડે કે તુરીય કોણ છે. તુરિયાને મળવા માટે ગ્રીન રૂમમાં જવું પડે, અને આમાં પકડવો હોય તો આ એ બાદ કરવો પડે. નોટ ભિખારી, નોટ પ્રાઇમ મિનિસ્ટર, નોટ ઇન્સ્પેક્ટર. એ ભલે ને ત્રણેય અંકમાં જેટલું જે કરવું એ કરે, પણ એ ત્રણેયમાં હું એને ઓળખી શકું. એટલે હવે આ ભાષામાં શીખવાડે છે.
નિરસ કેવું છે, અવ્યયમ, નાશ રહિતમ, એ કેવું છે, એ જે તુરીય છે એ કેવું છે, નાશ રહિતમ. આ ભિખારીનો નાશ થશે, ભિખારીનું જીવન કેટલું અલ્પ, પ્રાઇમ મિનિસ્ટરનું જીવન કેટલું અલ્પ નાટકમાં, ભિખારી કરતા કદાચ પ્રાઇમ મિનિસ્ટરનો રોલ વધારે હોય એવું બની શકે, સારો હોય એવું બની શકે, પણ એ બધું તો જવાનું છે. નાશ રહિતમ કોણ છે? એમાં પણ તત્વ નાશ રહિત છે. અખંડ આનંદમ, નિરસ્ત નિરંતર સુખમ, અખંડ નિરંતર સુખમ. જાગ્રતમાં ઘડીક ઘડીક સુખ આવે, પ્રારબ્ધ હોય, પુણ્ય હોય તો સુખ આવે. પાછો મારો મૂડ હોવો જોઈએ, માંડ માંડ વિષય આવે ને પાછો મારો મૂડ ના હોય, અને મૂડ હોય તો જે રસગુલ્લું સામે હોય પણ ડાયાબિટીસ હોય, અથવા કઈક પેટ બગડી ગયું હોય, શરદી થઈ, કઈક કઈક હોય, એટલે હજાર વસ્તુ ભેગી થાય ત્યારે આપણે એક વિષયને ભોગવી શકીએ. એવું નથી કે હંમેશા હોય એટલે મને એનો આનંદ આવે જ આવે જ આવે. પેલા પેલા તો પુણ્ય હોય તો જ અમારી સામે આવે, ને તો સામેની પ્લેટમાં જાય, આપણી પ્લેટમાં ના આવે, આપણી બાજુ જ આવે ને પછી પેલું ખલાસ થઈ જાય, બસ ખલાસ થઈ ગયું. શું કે હવે ખલાસ થઈ ગયું, પછી કહ્યું આપણો વારો આવે ને ટિકિટની બારી બંધ થઈ જાય, બંધ થઈ ગયું, હવે નહીં મળે, કાલે હાઉસફુલ હાઉસફુલનું પાટિયું લાગી જાય પ્રારબ્ધ. એટલે જાગ્રતમાં આવું થાય, સ્વપ્નમાં આવું થાય. હું ચોર, હું હોઉં, સૂતો હું છું, મોટો મિલિયનેર, પણ સ્વપ્નમાં ભિખારી બની ગયો, સ્વપ્નમાં હું ભિખારી છું. આપણા ઘરમાં ફ્રીજમાં કેટલું પડ્યું હોય પણ ત્યાં ભૂખ લાગે તો આપો આપો આપો, ક્યાં આવું થાય, ફ્રીજમાં બહુ પડ્યું છે, જમીને સૂતો છું, ફ્રીજમાં શું કરવાનું, જમીને સૂતા છીએ, એકદમ રસ પૂરી બધું ખાઈને સૂતા છીએ, તોય પણ સ્વપ્નમાં ભૂખ લાગે તો મારી પાસે કઈ નથી. સુષુપ્તિમાં એવું છે ભાઈ, સુષુપ્તિમાં આનંદ છે તો મને ખબર નથી, આનંદ હું છું એને મારા મારા આનંદને હું ભોગવું છું ત્યારે બ્રહ્મમાં જ છું, બ્રહ્મ જ છું, ખબર નથી. ઉઠીને ત્યારે મને પાછું એની રફતાર, જીવનની એની રફતાર આપણી ચાલુ થઈ જાય છે. એટલે પણ ત્યારે બ્રહ્મમાં બ્રહ્મનું સ્વરૂપ કે નિરંતર અખંડ આનંદમ, નિરંતર સુખમ, નિરંતર સુખ છે. સુખ અને બ્રહ્મ ભિન્ન વસ્તુ નથી, સુખ અને બ્રહ્મ ભિન્ન, બ્રહ્મ ઇઝ ઇક્વલ ટુ સુખ, એ પ્રકારનું છે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદમ્ પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ॐ शांति शांति शांति. शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वंदे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमपद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ॐ श्रीगुरुभ्यो नमः. हरिः ॐ.